सदानन्दाम्बोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો ન બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની જય બધા વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ ગરડા અંતે પ્રકરણનું ઓગણચાલીસનું નું ચાલે છે શું વાત ગઈકાલ આવી હતી ભગવાનના મહાત્મ્ય વિશે શું વાત આવી હતી છેલ્લે મહાત્મ્ય કેવું આવ્યું હતું ભગવાન શ્રી કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે બ્રહ્માંડના જે રાજાધિરાજો કહેવાય છે કરોડો બ્રહ્માંડો કરોડો બ્રહ્માંડોના પટેલિયાઓ બ્રહ્મા વિષ્ણુને શિવ છે અને એવા આનંદ કોટી બ્રહ્માંડના ભગવાન અધિપતિ એ જે બ્રહ્માંડાધિપતિ અધિપતિ છે ને એનાય અધિપતિ આમ તો જોવા જાવ ને તો બ્રહ્માંડા અધિપતિ જે છે એના અધિપતિના 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 અધિપતિ છે એ બ્રહ્માદિક ઈશ્વરો પછીના છ સ્ટેપ પછી ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થાય એટલા વચ્ચે છે મુખ્ય છે પાછા એમાંય ભેદ તો અનંત છે પણ ખાલી મુખ્ય પ્રકૃતિ પુરુષને પ્રધાન પુરુષને વિરાટ નારાયણ આમ ગણો ને તો ઘણા ભેદ પડે છે પણ એવા મોટા મહારાજ છે એની વાત આવી હતી ભગવાનના મહિમાનો વિચાર ભગવાનની મોટપનો વિચાર આ જીવ જ્યારે ભગવાનની મોટપને વિચારે છે ત્યારે જીવમાં ઓટોમેટિક બળ આવે છે આ લોકની અંદર તમને ખબર હશે કે અમેરિકામાં આવેલા વ્યક્તિને અમેરિકા પહોંચતાની સાથે કોઈ એક બળ આવે છે અમેરિકા પહોંચતા પહેલાં અમેરિકાના વિઝા લેવા જાય છે ને અમેરિકાના વિઝા મળે છે તે દિવસે પણ એની અંદર કોઈ સ્પિરિટ હોય છે એ સ્પિરિટ ક્યાંનું છે અમેરિકાનું પણ અમેરિકામાંય ધૂળ જ છે ઇન્ડિયામાંય ધૂળ તો છે અમેરિકામાં ઝાડવા છે ઇન્ડિયામાંય ઝાડવા છે પણ સ્પિરિટ શાનું છે ડોલરનું કે અમેરિકામાં ડોલર છે અહીં આગળ ઇન્ડિયામાં આવશે તો પચાસ સાઈઠ ચક્કરો ખાશે એક પ્રકારની એવી કોઈક હૃદયમાં માન્યતા છે અથવા તો કંઈક એવું છે કે ઇન્ડિયા કરતાં અમેરિકાના બિલ્ડિંગો સારા છે સુખ સુવિધાઓ સારી છે ત્યાં ખાવા પીવાનું સારું છે મોત્સોખ સારા છે કંઈ પણ એવું કોઈ વસ્તુ છે કે જે એના મગજમાં બરાબર ફિટ છે એના કારણે એને વિઝા મળતાની સાથે એક સ્પિરિટ આવે છે અને તમે કોન્સ્યુલેટમાં જાઓ ને ત્યાં તમને ખાસ જોવા મળે એક બાજુ પર જેને વિઝા નથી મળતા એનો સ્પિરિટ જે હોય એ જાય રો ઓ હો હો કોઈ એટલું સ્વજન ને સ્નેહી વ્યક્તિ મરી ગયો હોય કેટલાક તો એટલા અણહમજું હોય છે એમાં પોકે પોકે રોતા હોય અને એકાબીજા પર આક્ષેપ કરતા હોય તે આવો જવાબ આપ્યો એટલે આવું થયું તે આવો જવાબ આપ્યો એટલે આવું થયું તારે નહોતું બોલવાનું પતિ પત્ની પર પત્ની પતિ પર હું એ કહેવા માગું છું કે એક આ દેશનું કે આ પૃથ્વી પરના કોઈ એક દેશના વૈભવોનું કે નામાંકિત દેશનું જો નામ સાંભળ્યું છે અને એનો મહિમા સમજાયો છે તો જીવને જબરજસ્ત એની સ્પિરિટ મળી રહે છે એક પાવર મળી રહે છે મને અમેરિકાના વિઝા છે મને કેનેડાના વિઝા છે મને લંડનના વિઝા છે મને ઓસ્ટ્રેલિયાના વિઝા છે જ્યારે વ્યક્તિ એ વિઝા વિશે બોલતો હોય ને ત્યારે એનો કંઈક મૂળ જ જુદો હોય છે ગજબનો હોય છે અને આવું બધું અમારે તો ખાસ જોવાનું થાય જ અનુભવવાનું થાય જ કારણ કે વ્યક્તિઓ વચ્ચે રહીએ છીએ પરંતુ એ જે પાવર છે એના કરોડમાં ભાગનો મહિમા ભગવાનનો જો સમજાઈ જાય કે આવા મોટા મહારાજ મને મળ્યા છે એનો સ્પિરિટ કેવો હોય આ નાસવંત દુનિયા નાસવંત પદાર્થ એનો પણ મહિમા સમજાતા વ્યક્તિને સ્પિરિટ આવે છે તાકાત આવે છે એનર્જી આવે છે પાવરફુલ થઈ જાય છે એકદમ આનંદિત થઈ જાય છે શું ખબર કે અમેરિકાના વિઝા મળ્યા છે મારા મૃત્યુ માટે પણ મળ્યા હોય એક ભાઈ અમેરિકા આવ્યા વિઝા લઈને મોટેલમાં જોબ લાગી બહુ રાજી થઈ ગયા પરિવાર સહિત મોટેલમાં જોબ લાગી ઓહો 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 થવા લાગ્યું મહિને બે હજાર ત્રણ હજાર આવશે થોડા વર્ષોમાં તો કેટલા રૂપિયા થઈ જશે હોય ગ્રહસ્થને દરેકને આવી આશા હોય સહજ છે ક્યાંક મોટેલની અંદર એને રિપેરિંગ કામ સોંપેલું કે તમારે મેન્ટેનન્સનું કામ કરવાનું ટેબલ લઈને ચડ્યા હેઠા પડ્યા ઇન્ડિયાથી ઉતર્યા હતા એના પંદર દિવસની અંદર ધામમાં જતા રહ્યા બોલો જોયું આવી એ અનુસંધાન કોઈને ના રહે કે વિઝા તો મળ્યા પણ હું પૂગીશ જ એનો શું ભરોસો અને પહોંચ્યા પછી ને આ ટકીશ એનો શું ભરોસો ટૂંકમાં એવા વિચારો કરવાના નથી પરંતુ ખબર રહેવી જરૂરી છે તો નાસવંત દુનિયાના પાવર આ જીવને હાવ ખોટા એનો મહિમા સમજવાથી આવે છે તો ભગવાન તો શાશ્વત છે ભગવાન તો બહુ મોટા છે માટે નિત્ય ભગવાનના ભક્તે ભગવાનના મહિમાનો વિચાર કરો ગઈકાલ શ્રીજી મહારાજે વચનો એ કીધું આ વાંચતા પહેલાં ભક્તોને કહું કે કાગળ પેન રાખી મૂકજો દૂર સાંભળવાવાળા ભક્તો આવતીકાલે અહીં જે લાઈવ થશે તમે પણ ઘરે બેઠા મહાપૂજા કરી શકો એટલે કથાના અંતમાં હું પૂજા લિસ્ટ બોલીશ કે તમારે ઘરે જેટલું ભેગું થઈ શકે તમે રાખી શકો તો આવતીકાલે તમે પણ ઘેર બેઠા મહાપૂજા કરી શકો ન્યૂજર્સીના ભક્તો બધા મંદિરે જાવજો ન્યૂજર્સીથી દૂર જે છે અથવા તો મંદિરથી જે કલાક સવા કલાક દૂર રહે છે એવા ભક્તો માટે ખાસ છે બાકી બધા ભક્તો મંદિરમાં ગણશ્યામ મહારાજ સમીપે જ મહાપૂજાનો લાભ લેજો મહારાજ આ વચનામૃતની અંદર એમ કહે છે કે જેવી રીતે એક બ્રહ્માંડ હોય એ બ્રહ્માંડની અંદર સાત દ્વીપ સાત સમુદ્ર મેરુ લોકાલોક પર્વત આદિક રચનાએ યુક્ત એક બ્રહ્માંડ એક ગામડું છે એવા અનંતકોટી ગામડાના રાજાધિરાજ રાજા ચક્રવર્તી રાજા એ ભગવાન શ્રીહરિ છે આગળ સ્વામિનારાયણ હરે અને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગંતી નથી માટે ભગવાનની તો બહુ જ મોટપ છે અને તે બ્રહ્માંડને વિશે આ જીવ છે તે ભગવાનની આગળ સા લેખામાં છે કાંઈ નથી હવે વિચારો તો કે અનંત કોટી બ્રહ્માંડો ભગવાનની ગણતરીમાં નથી અનંત કોટી બ્રહ્માંડો આપણે જે ચૌદ માળના આ બ્રહ્માંડમાં છીએ એમાં આપણી કોઈ ગણતરી નથી આપણે બેક્ટેરિયા જેટલી પણ આપણી ગણતરી આ બ્રહ્માંડના એરિયામાં નથી આ એવડું મોટું બ્રહ્માંડ છે અને આપણાથી મોટા એટલા મોટા ઐશ્વર્યાર્થી દેવતાઓ અને ઈશ્વરો આ બ્રહ્માંડમાં બેઠા છે કે આપણી કોઈ રીતે ગણતરી થાય એવી નથી આ પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ એવો નથી કે જેની ગણતરી થઈ શકે એવો આ લોક છે એવી આપણી કેપેસિટી છે હવે એવા જીવ એવા તો અનંત જીવો કેટલા જીવો છે કેટલા જીવો છે એક બ્રહ્માંડની અંદર કેટલા જીવો હોય અને એવા કોટી બ્રહ્માંડોમાં કેટલા જીવો હોય હવે એવા જીવા જીવોની અંદર ભગવાને આપણને પસંદ કર્યા જે જીવની કાંઈ ગણતરી મહારાજ કે ભગવાનની આગળ આ જીવ સા લેખામાં કાંઈ નથી કિયાં મેં કિયાં આપ જીવન જાણો છું કીડી કુંજરનો મેળાપ જીવન જાનો છું કાંઈ લેખામાં નથી બોલો કીડીને કુંજરનો મેળા હાથીને કીડી મળી એના જેવું છે કોઈ દિવસ એની મિત્રતા થાય નહીં કાંઈ નથી અતિ તુચ્છ છે અને તે ભગવાને આવો જીવ હાવ ભગવાનની આગળ તુચ્છ છે તોય પણ એ મહારાજ આપણને મળી ગયા એ બહુ મોટી વાત છે પણ જ્યારે પણ ભગવાન મનુષ્ય આકારે હોય છે ત્યારે દરેકને ભગવાન ઓળખાઈ જતા નથી ભગવાન જ્યારે મનુષ્ય આકારે આ પૃથ્વી પર હોય ત્યારે ભગવાનનો મહિમા જેવો છે એવો સમજવો કઠણ છે એટલું જ નહીં ભગવાન જ્યારે અર્ચા સ્વરૂપોએ હોય મૂર્તિ સ્વરૂપોએ હોય ત્યારે પણ ભગવાનનો મહિમા સમજવો કઠિન છે આજે જો ભગવાનનો મહિમા સમજાયો હોય જો ભગવાનનો મહિમા જેવો છે એવો સમજાય આપણને મળેલા ઘનશ્યામ મહારાજનો મહિમા જેવો છે છેવો સમજાય ગઈકાલે જ પરમદી ગઈકાલે જ એક હરિભગત આવ્યા હતા ફિલાડેલ્ફિયા રહે છે આપણી લાઈવ કથા એ લોકો સાંભળે છે રોજ અહીં આવ્યા હતા ભાઈ બહુ ભાવુક હતા મુખ હતા ધાર્મિક હતા અહીં આગળ એક કલાક રોકાયા પોતે ભાઈ છે બેન છે એ સત્સંગી છે ચુસ્ત ભાઈ પણ બધા પ્રત્યે સદભાવવાળા છે બધા ધર્મો પ્રત્યે સનાતન ધર્મની મંદિર છે એમાં સેવા કરે છે પણ એ ભગત અહીં આવ્યા અને એક કલાક અહીં બેઠા મહારાજની સામે છ વાગે આવ્યા મેં કીધું હવે આરતી કરીને જાજો રોકાયા એ કે હું એવું માનું છું કે મેં આજ સુધી હું તો સનાતન ધર્મમાં ઘણા બધા મંદિરોમાં દર્શન કરવા જાઉં છું ઘનશ્યામ દાદા હતા બોલ્યા હતા ને આશીષભાઈ પણ કે આવું સ્વરૂપ એવું લાગે છે કે દુનિયામાં કંઈ હશે જ નહીં મને એવું લાગે છે બેસ્ટમાં બેસ્ટ એવું બોલે એમને એવું લાગ્યું લો અજાના છે ને હાવ અજાના છે સ્વામિનારાયણ સંપ્રદાયના જ હું આશ્રિત છું એવા નથી સનાતન ધર્મ માને છે પરંતુ જે મહારાજનું સ્વરૂપ છે એ મહારાજે જે સ્વરૂપ ધાર્યું છે એ એવું છે ઘનશ્યામ મહારાજનું કે દરેકને ખેંચે છે પણ એનો મહિમા જ્યારે યથાર્થ સમજાય ત્યારે શું થાય ત્યારે ઘનશ્યામ મહારાજ સુધી આવવામાં થાક ના લાગે હજુ જ્યાં સુધી એવો થાક લાગે છે કે મારે મહારાજ પાસે જવું હોય તો અડધો કલાક થાય મારે મહારાજ પાસે જવું હોય તો પોનો કલાક લાગે મારે મહારાજ પાસે જવું હોય તો પછી રાત્રે મોડું થઈ જાય મારે મહારાજ પાસે જવું હોય તો આમ થઈ જાય ત્યાં સુધી હજુ મહારાજનું મહાત્મ્ય જેવું છે એવું નથી સમજાવ્યું એમ ના કહી શકાય પણ જેવું છે એવું સમજાયું નથી જ્યારે જેવું છે એવું સમજાશે આપણને ત્યારે કશું જ કઠન નહીં પડે ઘનશ્યામ મહારાજ પાસે આવતા કશું જ કઠન નહીં પડે વીકડેઝની અંદર એ અવાશે ને વીકેન્ડની અંદર એ વહેલા આવશે એમ નહીં થાય કે ઓહો મહારાજ એકલા બેઠા હશે હાલો વહેલા જઈએ એ મહાત્મે સમજાયું કહેવાય કે આજ શનિવાર છે તો મહારાજ એકલા બેઠા હશે ચાર વાગે મહારાજ તો જાગીને બેહી જાય તો મહારાજ એકલા બેઠા હશે તો આપણે જઈએ ને મહારાજની આગળ મૂર્તિના કીર્તનો ગાઈએ બેઠા બેઠા કાંઈક હરિસ્મૃતિના પાઠ કરીએ વંદુના પાઠ કરીએ તો મહારાજ રાજી થશે એ મહાત્મે સમજાયું કહેવાય એવું જો થાય તો બાકી જીવ કેવો છે ખબર છે આમ જો ને તો જીવ પોતે ઘણો ગાફલ હોય છે બહુ ગાફલ હોય છે એવું કાંઈ મહાત્મ્ય એકદમ સમજાઈ જાય એવું નથી બાકી તો શાસ્ત્રોમાં વારે વારે આવું મહાત્મ્ય શા માટે લખે એટલે હું એ કહેવા માગું છું કે મહારાજ પૃથ્વી ઉપર હોય તો મનુષ્ય આકારે હોય તોય આ જીવને મહિમા જેવો છે એવો સમજાતો નથી અને અર્ચા સ્વરૂપોમાં હોય ત્યારેય સમજાય નહીં દિવાળીનો દિવસ આવે ને બેસતું વર્ષ આવે ને તો દોડે બધા મહારાજના દર્શન કરવા પાટોત્સવ આવે ને તો દર્શન કરવા બધાય દોડે એનો મહિમા છે ખોટું નથી એ મોટા દિવસો છે ચોક્કસ ત્યારે હોવું જોઈએ પરંતુ મુમુક્ષુએ પોતે પોતાના હૃદય ઉપર વિચાર કરવો જોઈએ કે મહારાજ એના એ હું પણ એનો એ મહારાજ એના એ અને હું પણ એનો એ તો જે દિવસ બેસતું વર્ષ હોય છે જે દિવસે દિવાળી હોય છે જે દિવસે મકરસંક્રાંતિ હોય છે જે દિવસે જન્માષ્ટમી હોય છે જે દિવસે પાટોત્સવ હોય છે તે દિવસે શું કંઈ ભગવાન વિશેષ થઈ જાય છે ના ભગવાન તો એના એ જ છે પરંતુ જીવની ભગવાન તરફની દ્રષ્ટિમાં ફેરફાર થઈ જાય છે અને જ્યાં સુધી આજ અને કાલમાં ફેર છે ત્યાં સુધી મહિમા યથાર્થ સમજાયો નથી પ્લેનને જોખમ ત્યાં સુધી છે કે એને ટેક ઓફ અને પાછું ઉતરે ત્યારે લેન્ડિંગ થાય ત્યારે ઉપર એકવાર આકાશમાં જતું રહે છે ને પછી એમ કહે છે સ્થિર થાય પટ્ટા છોડી દો ત્યાં સુધી પટ્ટા બાંધી રાખવાનું કહે છે અને ઉપર જાય પછી જ્યુસ ફ્રૂટ બધું વેચે એ પ્લેનમાં એવી રીતે એક સ્થિર પછી એ એક જ લેવલે જવાનું છે એમ ભગવાનનો મહિમા જ્યારે યથાર્થ સમજાઈ જાય ત્યારે બેસતા વર્ષે દર્શન કરશે પાટોત્સવમાં દર્શન કરશે પ્રતિષ્ઠામાં દર્શન કરશે સોમવાર દર્શન કરશે અડધી રાતે દર્શન કરશે એક સરખું જ રહેશે હૃદયમાં એક સરખી જ અનુભૂતિ થાય પરંતુ એ મહિમા સમજાતા સમજાતા ઘણી વાર લાગે એટલે તો નિત્ય કથા વાર્તા કીધી આ કથા વાર્તા સાંભળવાનો અર્થ જે છે કે આપણને જેવો છેવો મહિમા યથાર્થ સમજાય એમાંય પાછો ભેગો રે હરિચરિતાનું સાગરમાં લખ્યું કે જે ભેગા રે ને એને મહિમા ઘણી વખત ઘટે ભેગો રે એને મહિમા વધે એ મુક્ત ભાવને પામેલો કહેવાય મુક્ત ભાવને પામેલો નહીં તો ભેગો રે ને ભગવાન ભેગા રહે સાધુ ભેગા રે તો મહિમા ઘટી જાય હોય એટલો ના રે અહીં જો ન્યૂજર્સીના ભક્તોને ઘનશ્યામ મહારાજ મળ્યા તો વરસ ભૂખ રહે બે વરસ રહે ત્રણ પછી ભૂખ ઓછી થતી જાય કે મહારાજ તો છે જ આવે ક્યાં જવાના પણ આજુબાજુના સ્ટેટોવાળા હોય ને દૂર દૂરથી કે જેને વર્ષે એક જ વાર આવતું હોય ઇલિનોઇઝથી આવવાના હોય કંટકીથી આવવાના હોય જ્યોર્જિયાથી આવવાના હોય તો એને ભૂખ રહે અને ન્યૂજર્સીના ભક્તો હોય તો ભૂખ ભાંગી જાય કે મહારાજ તો હવે રોજ મળ્યા સાધુ તો રોજ મળ્યા એને ભોગ ભાંગી પણ જાય રોજ ભેગો રે અને રોજ મહિમા વધે એ મુક્ત ભાવને પામતો હોય તો જ થાય નહીં તો ભેગો રે એટલે સાધુમાં મનુષ્ય ભાવ આવે અને ભગવાનને વિશે એમ થાય કે આ તો રોજ મળેલા છે હરિચરિત્રણ સાગર આંકે છે પરંતુ જેને નિત્ય નવો નવો ભાવ રોજ નિત નિત મહારાજ પ્રત્યેનું ખેંચાન રોજ મહારાજ નવા લાગે આજ જ કરતાં કાલ નવા લાગે કાલ કરતાં પરમદી વધારે નવા લાગે ખેંચાણ ક્યારે થાય વ્યક્તિનું રોટલી કોઈ દી જૂની થાય છે હવારે રોટલી શાક જમે આ હાંજે આપે તો આવા જ દો કાલે આપો તો આવા જ દો હાંજે આવા જ દો એટલે કોઈ દી થાકતા જ નથી રોટલીથી એકની એક રોટલી તો હોય નવી નવી લાગે નવી નવી લાગે ઘણાને રોજ ગળ્યું જોઈએ જ રોજ ગળ્યું જમે રોજ નવું લાગે અઠવાડિયે એકવાર ભજીયા ને ગોટા ખાતા હોય રોજ અઠવાડિયે દર અઠવાડિયે જમે દર અઠવાડિયે નવા લાગે કોઈને મરચાંના ભજીયા ભાવતા હોય પચી વખત જમાડો તો એ નવા લાગે મરચાંના ભજીયા સારું આ કેવું ગજબનું એનું કેવો નવો નવો સ્વાદ આવે છે એનું કેવું ખેચાણ થાય છે એવું ખેંચાન જ્યારે ભગવાનનું થાય રોજ નવું નવું લાગે રોજ નવું નવું લાગે એટલે ઘનશ્યામ મહારાજ અહીંયા આપણને મહારાજ દયા કરીને આવી તો ગયા આપણા હાથમાં પણ દર્શને જ્યારે દોડી દોડી નવાય દર્શને જ્યારે વહેલા અવાય મહારાજ પાસે જઈને બે બે તત્તન કલાક મહારાજ પાસે આવીને બેસાય ત્યારે મૂર્તિ સિદ્ધ થશે આપણે તો ઘનશ્યામ મહારાજને સિદ્ધ કરવાના તો હામે બેહીશું એક એક અંગને ધારીશું કુશળ કુવરબાની જેમ એક એક અંગને હૃદયમાં ઉતારશું ત્યારે એ સિદ્ધ થશે મારા તો બોલતા છે ઘણા આવે ને મારા લાઈવ છે મેં કીધું અત્યાર પહેલાં લાઈવ ભજીયા નીકળ્યા છે હવે ઇન્ડિયામાં સિસ્ટમ નીકળી બધું લાઈવ લાઈવ ભજીયા લાઈવ ધોસા સમજે હરિભક્તોને અહીંયા આગળ અહીં આપણા 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 પ્રતિષ્ઠા ઉત્સવ વખતે લાઈવ ભજીયા જ પ્રતિકભાઈ જમાડવા લાવ્યા હતા ને લાઈવ ભજીયા એટલે પછી મેં કીધું બધું લાઈવ થયું ને એટલે ગુરુજી કે મારે લાઈવ એમ મારા જ રાખવા છે એટલે લાઈવ રાખ્યા છે પણ જમો પણ જમો એની હામે બેસીને એને જમો એની પાસે આવીને કીર્તન ગાઈને મૂર્તિને જમો જેટલી પીસો એ તો અખંડ મૂર્તિ છે જેટલી પીએ ને જેટલી જમીએ એ દી ઓછી થાય એવી નથી આપણા હૃદયની ગમે એટલી તાકાત હોય મોટા મોટા મુનિઓએ આખી જિંદગી કાઢી નાખી તોય એ એમ કે છે કે મૂર્તિને હજુ જેવી જોઈએ એવી પી શક્યા નથી એવી અગાધ આ છે અગાધ છે અને જે એ છે એ જ આ છે કોઈ ભેદ નથી એ મૂર્તિને પીએ મહારાજ મનુષ્ય આકારે હોય ત્યારે કેવું થાય મહારાજ એક વખત શ્રીજી મહારાજ વડતાલથી ગઢડે આવતા હતા તે સમયે રસ્તામાં એક હરિજન ભેડો થયો એને મહારાજને પૂછ્યું તમારા ને મારામાં શું ઓછું અધિકું છે કો તમારા મારામાં હું ફેર આ મહિમા જો મહારાજ કે બોલ ને ભાઈ તને કઈ ફેર જ ના લાગ્યો અરે મહારાજ તમારે બે હાથ બે પગ એક મોઢું બે આંખો બરાબર એ ઇન્દ્રિયો છે તેમજ મારે પણ છે તો તમારાને મારામાં હું ફેર ત્યારે મહારાજે એના જીવને છે ને દેહથી જુદો કરી નાખ્યો આખો એના જીવને જ દેહથી જુદો કરી નાખ્યો તે દેહમાં પેશાય નહીં અને દેહ વિના રહેવાય નહીં પછી મહારાજની આગળ બહુ દુઃખી થયો ને મહારાજને પ્રાર્થના કરી તમે તો સાક્ષાત ભગવાન છો માટે મને મારા દેહની અંદર પ્રવેશ કરાવી આપો પછી મહારાજે એ જીવના તેના હૃદયમાં મેલ્યો પછી હરિજન મહારાજને દંડવટ કરીને પગે લાગ્યો ને બોલ્યો કે ભગવાન તો મનુષ્ય જેવા જનાય પણ મહાઅલૌકિક પ્રતાપવાળા છે ભગવાન આપણને મનુષ્ય જેવા જણાય અથવા તો ભગવાન આપણને પાસાણ આદિકના કે પથ્થર આદિકના કે કાસ્ટ આદિકના દેખાતા હોય પણ ભગવાન મહાઅલૌકિક છે મહાઅલૌકિક છે આ જ ગણશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક ભક્તને એવા દર્શન થયા કે મહારાજ હસતા હતા અને ખાલમાં ગાલમાં ખાડા પડતા હતા એવા એના દર્શન થયા લો પ્રતિષ્ઠા વખતે અને રોવા માંડ્યા હાજે ગુરુજીના ખોડામાં માથું મૂકીને પોકે પોકે રોયા છે એ ભક્ત એને એવા દર્શન થયા કે મહારાજ હસ્યા અને ગાલમાં ખાડા પડ્યા એમને એવા દર્શન થયા એ જ મહારાજ છે કોઈકને એવા દેખાયા કોઈકને ઊભા છે એવા જ દેખાય છે કોઈને જાને નયનની શાન કરીને બોલાવતા હોય એવા દેખાય છે કોઈને એનો શબ્દ સંભળાય છે કે આ હું તને ભેટું એવું પણ સંભળાય છે એક જ સ્વરૂપ છે એક જ વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ એકના એક જ છે કોઈને દેખાય છે કે આ ધાતુનું સ્વરૂપ છે ઊભું છે કોઈને દેખાય છે આ ધાતુની મૂર્તિ છે આ મહારાજે પોતાની મૂર્તિ આપી છે એવું લાગે છે અને કોઈને એવું લાગે છે આ તો સ્વયં મહારાજ છે મારી વાતને સાંભળે છે મારી હામું જોવે છે મને બોલાવે છે મને ભેટે છે હું જઉં ત્યારે હામાં આવે છે મને હાર પહેરાવે છે એને એવું થાય છે સ્વરૂપ એકનું એક જ છે મહારાજ એકના એક જ છે તો જેને એવો અનુભવ થયો કે મહારાજના ગાલમાં ખાડા પડે છે જેને એવો અનુભવ થયો કે મહારાજ મને નયનની શાન કરીને બોલાવે છે તો મહારાજ એના એ છે તો ઓલા માટે આરસની મુ છે અને ઓલા માટે મહારાજ છે તો ખરેખર છે શું ખરેખર છે તો મહારાજ જ પણ એકના મહિમાનું સ્તર ઘણું ઊંચું છે એટલે એને એવું દેખાય છે એકના મહિમાનું સ્તર નીચું છે એટલે એને એવું દેખાય છે બાકી ભગવાન તો ભગવાન જ છે એક ભગત ના આવ્યા હતા શનિવારે એ કે બીજું તો બધું ઠીક છે કે જો મને ને મારે તો એવું છે કે પંચ વિષયની અંદર હું તો ગમે ત્યાં બંધવતોય નીકળી જાઉં કે પંચ વિષય મને બંધન ના કરે આસિતભાઈ ખબર છે ને ભગત કહેતા પંચ વિષય મને બંધન નહીં કરે કે એમાંથી નીકળી જ પણ આ છોકરાઓનું શું એટલે મારે જ આવવું પડે બાકી ભગવાન તો કે ભગવાનની મૂર્તિઓ તો ક્યાં નથી કે બધે જ છે ને મૂર્તિઓ તો મેં કીધું ભગવાનની મૂર્તિ તો છે પણ ભગવાનના સ્વરૂપ મને કે મૂર્તિ તો શું આ હોય પેલી હોય પેલી હોય ગમે તે હોય મેં કીધું એવું નથી એ બધાય મહારાજના પણ મહારાજ પોતે જ છે પણ આપણને જેમાં હેત વધારે થતું હોય આપણને જેમાં પ્રતીતિ વિશેષ આવતી હોય એવું કોઈ પણ એક સ્વરૂપ પકડીને પણ તોય એની વાતમાં તો સતત એવો જ દોર જાય કે એ તો મૂર્તિ જુદીને ધામમાં જુદું આવો દોર જાય જે મહિમાની સૌથી મોટી કાચપ છે અહીં આગળ ઘનશ્યામ મહારાજની સેવા જે સંતો કરે છે આપણે સોડે રહીને જે સેવા કરવી એ સોળેની ક્રિયા કોઈ જોવે તો ખ્યાલ આવે સંતો કેટલી વખત તો આ પ્રેક્ટિસ હમણાં ના હોય ને સોળેની ઘણી બે બે તત્તાનું સોળે થઈ ગયો હોય બે બે ત્રણ ત્રણ વખત સ્નાન કરે અને આખું એ સોડે સેવા કરવાની મહારાજને રોજ ઘીની પૂરી ધરાવે પૂરી તળે અત્યારે હાંજે મળે છે ને પ્રસાદ કેટલી વખત તમને એ પૂરી મહારાજ જમે બધો મહિમાથી થાય જો મહિમાના હોય અને ફક્ત એને એવું જાણે જો હવારની અંદર શ્રી સ્વામી હવારમાં વાઘા ધરાવે કેવા સરસ વાઘા ધરાવે એ શ્રદ્ધાથી થાય મહિમાથી થાય પ્રત્યક્ષ ભાવથી થાય કોઈ પૂજારી ભગવાનની સેવા કરે ને એ સેવા એ સેવાના દર્શનથી જ કોઈને ખ્યાલ આવી જાય કે આ કેટલા પ્રત્યક્ષ ભાવથી થાય છે મારા તો મહારાજ જ છે પરંતુ એનો મહિમા જ્યારે એવો યથાર્થ સમજાય ત્યારે એની સેવા એવી રીતે થાય કેટલાય ભક્તો પોતાને ઘેર ઘનશ્યામ મહારાજ રાખતા હોય છે હરિકૃષ્ણ મહારાજ રાખતા હોય છે એની સેવા કેટલી સરસ કરે પલંગો રાખે અલગ અલગ રાજરચીલા રમકડા રાખે એના માટે વાઘાઓ કેવા સરસ સરસ કરાવે આપણા ભોપાભાઈ વેસ્ટવરજીને એમ જુઓ ને તમારે ઘનશ્યામ મહારાજના વાઘાને તમારે હોય તમને લાગે કે મોટું શિખરબંધ મંદિર હશે એવા વાઘાઓ ઉત્સવમાં એ મગાવાય તો આપણે ઘનશ્યામ મહારાજ એવા પ્રેમી ભક્તો બધાય બધાને કેટલા બધા ભક્તોને ઘેર મહારાજની નાના નાના દીકરા દીકરીઓ હોય બે ગણ શ્યામ રાખતા હોય એક દીકરો સેવા કરતો હોય એકની દીકરી સેવા કરતી હોય બે દીકરા હોય તો બે જણ સેવા કરતા હોય મહારાજની રોજ વાઘા ધરાવવા થાળ ધરાવવા બસ ભગવાનમાં હેત કરવું ભગવાનનો મહિમા એમ જ વધે છે હેત જેમ જેમ થતું જાય ને ભગવાનનો મહિમા જેમ જેમ વિચારતા જઈએ આ ભગવાન તો બહુ મોટા મળે છે એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડા તરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને મુક્તાનંદ સાહેબ અને ગોપાલ સ્વામી બધા સંતો દાદા ખાચરના બધા ભક્તો બેઠા હતા એ વખતે લીમતરુ ઉપર હજારો પક્ષી બેઠા હતા હજારો પક્ષી લીમતરુ ઉપર આવીને બેઠા તે મહારાજ અને પક્ષીઓ બધા અવાજ કરતા હતા એટલે મહારાજ કે દાદા ખાચર આ પક્ષી દાના માગે છે દાદા ખાચર કે આપો ને મહારાજ મહારાજ કે દાનાના સૂંડલા ભરી લાવો પછી દાદો ખાચર કે કેટલા લાવું એક ઝાડ ઉપર એક લીમતર ઉપર પક્ષીઓ હોય એની માટે કેટલા જોઈએ કિલો કિલો તો બહુ થઈ ગયા ને ત્યારે મહારાજ કે પંદરથી વીસ મન દાના લાવો પંદરથી વીસ મન મગાવે અને પછી મંદિર પછવાડે ગોખ છે ગોપીનાથજીના મંદિર ત્યાં પાળા પાસે નિસરની ઊભી કરાવી અને મહારાજ નિસરની ઉપર ચડ્યા અને પાસે દાનાના ટોપલા ભરીને પાળાઓ ઊભા પાર્ષદો બધા ઊભા એમાંથી ખોબા ભરી ભરીને મહારાજ લીમડા ઉપર દાના નાખવા માંડ્યા પક્ષીઓ ખાવા માંડ્યા પણ આશ્ચર્ય એવું થયું કે એક પણ દાનો નીચે પડે નહીં આમ તમે નાખો તો પક્ષીઓ ચાંચમાં ઝીલે ખરા પણ થોડા તો હેઠા પડે ને એક પણ દાનો હેઠો ના પડ્યો અને વીસ મણ અનાજ મહારાજે જમાડી દીધું અને એમ મહારાજે મણ જુવાર નાખી સર્વે પક્ષી ખાઈ ગયા પછી મહારાજે બે હાથે તાળી પાડી બધા પક્ષીઓ ઉડી ગયા અને પછી આકાશ માર્ગે ચાલ્યા ગયા દાદા ખાચરે પૂછ્યું મહારાજને મહારાજ એ પક્ષી કોણ હતા મહારાજ કે એ તો દેવતાઓ મુક્તો અમારી પ્રસાદી જમવા આવેલા હતા દેવતાઓને મુખતો આવ્યા હતા એટલે એને એક પણ દાનો હેઠો ના પડવા દીધો હવે એવા મોટા મહારાજ કે જેનો પ્રસાદ લેવા માટે દેવતાઓને મૂકતો આવે એનો પ્રસાદ આપણે તો રોજ મળે ભીખું દાદા ભાગશાળી થઈ ગયા ને સંતોનો સોળે બનાવેલો થાળ ઘનશ્યામભાઈ તમારું ચાંદ્રાયન ફળી ગયું બોલો ઘનશ્યામ દાદાનું આટલી ઉંમર કેટલી થઈ ઉંમર તમારી સિક્સટી એટ ઉંમરે બોલો ચાંદ્રાયન કરે છે અને ભીખા દાદાનો ખોરાક એ તમે જુઓ ને તો એકદમ સાદું જેવું ઉંમરવાળા સાધુ હોય ને એવો જ ખોરાક છે એટલે જ ભજન કરીએ કે હા જે રોટલીને દૂધ હાવ સાદો ખોરાક બપોરે આટલું શાક બે રોટલી આટલો ભાત દાળ બસ સાદું હવારની અંદર ક્યારેક થોડું બાકી કંઈ નહીં હવારનું અને દાદા ચાંદ્રાયન કરે છે લો અમારી ભેગા મહારાજે મોકલ્યા કેવા અમારે જેવા જ મોકલે ચાંદ્રાયન ફળી ગયું દાદાને સંતોનો સોળે થાળ ઠાકોરજીનો પ્રસાદ અને ગોળા બનાયેલા સાધુના હાથના મળે બોલો તીર્થમાં ચાંદ્રાયણ વ્રત કરવા જવાનું કીધું તા તો તીર્થોનું તીર્થ મહારાજ બિરાજે પવિત્ર સંતો બેહે અને રાત દિવસ સરસ આવા પાછા ભીખા દાદાનો બધા એ તમારે એકાબીજાનો સંઘ એટલે ચાંદાયણ વ્રત પડી ગયું અડસઠ વર્ષની ઉંમરે ચાંદાયનું વ્રત કરવાની શ્રદ્ધા હારી કહેવાય ને કે અડસઠ વર્ષની ઉંમરે ચાંદ્રાયણ કરવું પણ એ થાય મહિમા છે મહારાજનો મહિમા છે એટલે થાય અહીંયા આગળ રહેવા આવું ને અમારી ભેગા એ હેલું નથી કોઈ એવું કે નવરા પડી ગયા છે ને આવી ગયા છે એમ અવાય એવું નથી નવરો પડ્યો તોય ના અવાય અમારી ભેગા બે દિવસ રહેવું ને એ કામ છે ઠીક છે અડધો પોણો કલાક કલાક બે કલાક આવીને જવાય એ પણ એક મહિમાનું સ્તર છે કે એટલું અવાય પણ અખંડ જે રહેવું સવારથી સાંજ સુધી એમાંય કોઈ બોલવાવાળું ના હોય કોઈ જ ના હોય સ્વયં મહારાજ જ હોય એટલે એટલું તો સારું દાદાઓ તમે રહેવાય ને તમને પ્રેક્ટિસ મારા જ્યારે વાતો કરવાની થઈ જાય મહારાજ જ મિત્ર મહારાજ જ મિત્ર કેવો મહિમા હોય એમના અમારા આપણા નિમેશ ભગત મેઘબાવાળા છે એના બા ધામમાં ગયા આજે મેં એનો પ્રસંગ સાંભળ્યો શનિવાર આપણે સભા રાખી છે ત્યારે પણ કહેશું આજે મેં પ્રસંગ સાંભળ્યો એના ભાઈ હિરેન જે આપણો ચુસ્ત કાર્યકર્તા છે એના મુખથી મેં આજે સવારે થોડી વાતો એ બાની સાંભળી એ લોકોએ વિડીયો ઉતાર્યો છે આખો એના બાનો પંદર દિવસ પહેલાં એ બા આઈસીયુમાં હતા આઈસીયુમાં હતા ત્યારે આ દીકરાઓએ એ વખતે જ બા જ્યારે ત્યાં હતા જીવતા હતા ત્યારે જ રસોઈઓ બધે દઈ દીધી મારે કે સ્વામી બધા સંતોને રસોઈઓ બધે કરાવી દો અહીંથી રસોઈઓ કરાવી બધા મંદિરોમાં રસોઈ કરાવી મુખ્ય મંદિરોમાં પછી બા હાજા થઈ ગયા હાજા થઈને બહાર આવ્યા ઘેર આવ્યા ઘેર આવ્યા તો પછી પાછી ફરી રસોઈ કરાવી હરિકૃષ્ણ મહારાજને રસોઈ કરાવીને જે દી રસોઈ કરાવીને પછી એ દિવસે થોડો દુખાવો હતો એટલે ઈરેન ભગત ગુરુજી પાસે ગયા ગુરુજીને કે ગુરુજી આવું છે ગુરુજી કે હું સવાર કાલ પૂજામાં મહારાજને પ્રાર્થના કરીશ બાને દુઃખ ના પડવા દે ગુરુજીએ સવાર પ્રાર્થના કરી અને પોણા દસે બા ધામમાં ગયા આગલી દી વરતાલમાં રસોઈ આપી બધાને જમાડ્યા મહારાજને સંતોને પછી ધામમાં ગયા પણ એ ભગતે જે વાત કરી કે જ્યારે આઈસીયુમાં હતા અને આઈસીયુમાંથી ભાનમાં આવ્યા બાર લાવ્યા એમના કાચના કેબિન ઉપર અમે કે હરિકૃષ્ણ મહારાજ મૂકી દીધા હતા બા એક જ વાત કરે ડૉક્ટર આવે ને બા ડૉક્ટર આવ્યો છે એટલે એ કે જો ડૉક્ટર કાંઈ કરવાનું નથી જે કરશે આમ મહારાજ કરશે અને એક જ વાત બોલે કે મારો તો બાપે હરિકૃષ્ણ મહારાજ મારો છોકરોય હરિકૃષ્ણ મહારાજ મારો ભાઈ મારા તું જ છે ને મારા દીકરાનો દીકરો તું જ છે બધાય ઓલા કે બા જો આ દીકરાનો દીકરો આ ઘનશ્યામ છે ઓળખે તો કે મારે તો કોઈ ઘનશ્યામ નહીં મારે તો આ જ ઘનશ્યામ કહેવાય આ તો પંદર દી પહેલાંની વાત કરું છું પછી ઘેર આવ્યા પછી પણ એક જ વાત કે એ જ પેલું આમ જેમ આંખ બંધ હોય બોલે ને તો એક જ વાત બોલે આ લોકોએ આખો વિડીયો ઉતારી લીધો છે એ કે એક જ વાત કે મહારાજ જ મારો બાપ ને મહારાજ જ મારો દીકરો ને મહારાજ જ મારો ભાઈને મહારાજ જ મારી બેન ને હરિકૃષ્ણ મહારાજ ને પછી એમ કે વર્તાલવાસી અરે અક્ષર અક્ષરબોરના ઘનશ્યામ મહારાજ મારી અરે વાતો કરે છે આમ બોલે બોલો અને કે બસ આ મહારાજના ત્યાં જ જવાનું છે હવે તમારે તો કે પણ આ પેલા છોકરાઓ કહે ને કે આ ગણેશ્યામને મોટો નહીં કરવાનો નાનો છોકરાનો છોકરો છોકરાના છોકરાનો છોકરો આનો મોટો તો કે મહારાજ બધાને મોટા કરે હું થોડું મોટા કરવા એક ડોશીમાં એક ડોશીમાં સત્સંગનું શું ફળ આપણને ખબર પડે મેં આજે કીધું એના એના પપ્પા હિરેન ભગતના પપ્પા શશિકાંત બેન હિરેન ભગત બેઈને મેં કીધું તમારી ભેગા જ્યારે રહેતા હતા ત્યારે તમને એટલી ખબર હશે કે આ ભગત બહુ સારા છે એટલી ખબર હશે કારણ કે રોજ સવાર પૂજા કરતા હોય બધું કરતા હોય લાગે કે તમને કે ભગત બહુ સારા છે પણ તમને એની સ્થિતિની ખબર અંધકાળે પડી આજે ગયા ને પછી તમને ખબર પડી કે એની સ્થિતિ આ હતી જોયું ભગવાનનો મહિમા પણ નથી સમજાતો એવી જ રીતે ભગવાનના સંત અને ભક્તનો પણ ભેગા રહે છે ત્યારે મહિમા જેવો છેવો નથી સમજાતો મને કે હાવ સાચી વાત છે સ્વામી અમને એમ હતું કે બા બહુ સારા ભગત છે પણ આટલા નિષ્ફળ હશે એવી તો ખબર જ નહોતી કે આટલા બધા અમારામાંથી નિષ્ફળ હશે આ કારણ કે અમને અમારી જમાડવાની ચિંતા કરે તે ખાધું કે નહીં એવી ચિંતા કરે એ લોકોને પંદર વીસ દિવસ પહેલાં બહુ રડવું આવે બધાયને કે બાને ગમે તે રીતે મેં કહ્યું કે આટલી ઉંમર થાય હવે બાને જવા દેવાના હોય એને બહુ રોવું આવે બધાને પણ એને લાગણીનું રોવું આવે કે બા જમવાનું પૂછતા હતા બા આમ પૂછતા હતા બા સત્સંગનું પૂછતા હતા પૂજા ના કરીએ પૂછતા હતા પણ એને એ ખબર છેલ્લે પડી કે આને તો કોઈમાં વૃત્તિ રાખેલી જ નથી અને જો એ પહેલેથી રાખેલી ના હોય તો જ છેલ્લે તૂટે જો રાખેલી હોય કોઈ દિવસ છેલ્લે તૂટે નહીં એને મારું મારું કરતો જ જાય ભગવાન ભક્ત હોય તોય કારણ કે એવું કાંઈ નથી છેલ્લે આમ પ્રોસેસ કરીને સુધરી જાય અંતે આ મતી સાગતી અત્યાર જેવી મતી છે એવી જ ગતિ થવાની અત્યાર જેટલું ચોટેલું છે એ કાંઈ એવું થોડું છે કે અંતકાળ હોય ત્યારે ઉખડી જાય ને ત્યારે તો વધારે ચોટે હ મૂકવું વધારે ચોટે અત્યાર ચોટેલું હોય અંતકાળે તો એવું જ દેખાય કે આવે તો મૂકવાનું જ છે એટલે વધારે ચોટે વધારે ચોટે ભયના કારણે પણ જો પહેલેથી મૂકી રાખ્યું હોય આ કથા વાર્તા ભગવાનનો મહિમા એટલા માટે જ સમજવાનો છે કે આ મૂર્તિ છે આ મહારાજમાં ચોટી જઈએ બસ મહારાજની મૂર્તિમાં વળગી જઈએ વૃત્તિ લગાડી એ જ આપણા હાચા હગા છે એ મહારાજનો મહિમા જેવો છે એવો સમજાય કે આવા મોટા મહારાજ મને ક્યાંથી બસ આવા મોટા મહારાજની વાતો મને ક્યાંથી આટલું જો થઈ જાય તો ઓટોમેટિક પછી પ્રીતિ ભગવાનને વિશે થઈ જ જાય એની માટે કાંઈ ના પડે લો એક નાનું ચરિત્ર કહી દઉં મહારાજનો કે મહારાજ કેવા મોટા છે મહારાજે એકવાર એક હરિભગતને કીધું કે તમે અક્ષરધામમાં જઈ આવો તે હરિભગત સમાધિ કરીને પ્રથમ બદ્રિકા આશ્રમમાં ગયા રસ્તામાં આવે સ્ટેન્ડ બાય સ્ટેન્ડ બદ્રિકા આશ્રમની અંદર ત્યાં ગયા આપણા સાધુ પાળા બ્રહ્મચારીને હરિભગત બધા ત્યાં બેઠા હતા એટલે એને પૂછ્યું કે મહારાજ ક્યાં છે બધા બોલે આ નર નારાયણ છે એ જ મહારાજ છે ઓલો ભગત કે કે હું મહારાજને ઓળખું છું આ મહારાજ નથી કે ત્યાંથી ભાઈ શ્વેતદીપમાં ગયા આ બધા ત્યાંય આપણા સાધુઓ બ્રહ્મચારી હરિભક્તો બધા તિલક ચાંદલાવાળા બધા બેઠા હતા ભાઈ મહારાજ ક્યાં છે તો કે આ નારાયણ એ જ મહારાજ છે તો કે હું મહારાજને ઓળખું છું કે હાલો આગળ આ તો ખોટી જગ્યાએ આવ્યો ત્યાંથી આગળ ચાલે વૈકુંઠમાં ગયા ત્યાંય આપણા સાધુ પાર્ષદોને બધા બેઠા હતા અરે ભાઈ મહારાજ ક્યાં છે તો કે આ લક્ષ્મી નારાયણ છે જ મહારાજ છે ઓલો કે હું ઓળખું છું આલો જવા દો આખળ આગળ ગયા ગોલોકમાં ગયા તે ગોલોકમાં જઈને પૂછ્યું કે ભાઈ મહારાજ ક્યાં છે ન્યાય આપણા સાધુ પારસો તો બધાય હતા હા તો કે અને એનું પ્રમાણ વચનામૃત છે મહારાજે કહ્યું અમે આજે ગોલોકાદિક ધામ દર્શન થયા મહારાજ કે ધામમાં ગયા અને ત્યાં મુક્તાનંદ સો બ્રહ્માના કીર્તનો ગવાય છે ન્યાય ક્યાંથી ગવાય છે થી જ લઈ ગયા છે હજારી ત્યાં એટલે ગવાય છે એમને થોડું ગવાય અને મહારાજ ક્યાં છે ત્યારે તે બોલ્યા શ્રી કૃષ્ણ છે તે જ મહારાજ છે ત્યારે તેને કહ્યું મહારાજને હું ઓળખું છું માટે શ્રીજી મહારા આ શ્રીજી મહારાજ નહીં ત્યાર પછી એ ભક્ત અક્ષરધામમાં ગયો અને ત્યાં આનંદ કોટી મુક્ત તેમને સેવ્યા એવા જે શ્રીજી મહારાજ એમને જોયા ત્યાં આપણા સાધુ બ્રહ્મચારી સત્સંગી સર્વે સેવામાં દીઠા શ્રીજી મહારાજે પૂછ્યું કયા કયા ધામને જોતા આવે ત્યારે તે ભક્તે કહ્યું હે મહારાજ આપણા પાળા સત્સંગી બદ્રિકાશ્રમમાં શ્વેદદીપમાં ગોલોકમાં પણ ઘણા દીઠા ત્યાં અહીં કેમ ના આવ્યા મહારાજે કહ્યું એમને અમને એ ધામના પતિ જાણ્યા છે માટે અમે એમને ત્યાં રાખ્યા છે અને આ સર્વે અમને સર્વ અવતારના અવતારી જાણ્યા અને સર્વે ધામ થકી પર બ્રહ્મોલના પતિ અમને જાણ્યા એ માટે અમને એમને અમે અક્ષર જેવા કર્યા છે અને પૂર્વના અવતાર જેવા અમને જાણ્યા તે માટે એમને તે તે અવતાર જેટલું ઐશ્વર્ય આપ્યું છે કોને ઓલા ભક્તોને અને તે તે ધામના પતિ અમને જાણીને તે ધામમાં રહ્યા છે તે અમે પંડે જઈને કહીએ તો પણ ન માને એવો એમને નિશ્ચય છે એટલે નિશ્ચય એક આ બા ધામમાં ગયા ને એ એવું પણ એક બોલતા કે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે ગુરુજીની બહુ કથાઓ સાંભળતા એટલે એને મગજમાં ઘૂમરી ચડી ગયેલી એટલે જ્યારે બે ભાન અવસ્થા તંદ્રામાં હોય ને ત્યારે આ એક જ વાક્ય બોલે સર્વોભરી તો એક મારો મહારાજ છે સર્વોભરી તો એક મારો મહારાજ છે લો કાંઈ વેદ ઉપનિષદો બનવાની જરૂર નથી અક્ષરધામમાં જવા માટે કાંઈ બહુ ગ્રંથોના થોથા કાંઈ વાંચી રાખવાની જરૂર નથી પણ એક મહારાજ જેવું કોઈ નથી મહારાજ છે એ જ સૌથી મોટા છે એ મને મળ્યા છે બસ આટલું જાણી લેવાનું જે સૌથી મોટા છે મને મળ્યા છે અને એ સ્વામિનારાયણ છે આટલું દ્રઢ કરી રાખવાનું આટલું બુદ્ધિમાં બહુ ફિટ કરી રાખવાનું કોઈની વાતે કરીને કોઈના સંગે કરીને કોઈ વાંચને કરીને ગમે એવો મોટો કોઈ ગમે એટલો મોટો કોઈ વિદ્વાન હોય અને આપણને સમજાવવા આવે ગમે એવો કોઈ ચમત્કાર બતાવે અને કંઈક આપણને સમજાવે તો એ સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ આ જીવ ના જાય એની દ્રઢતા બહુ કરવી શ્રીજી મહારાજે પછી જગાડ્યા પછી શ્રીજી મહારાજે ભક્તને કહ્યું તમે સર્વે જેમ દીઠું તેમ સર્વે આ સંત મંડળની આગળ કહો ત્યારે તે ભક્ત જેમ દીઠું હતું તેમ કહ્યું પછી સંતોએ પૂછ્યું કે હે મહારાજ તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમને સર્વોપરી નિશ્ચય થાય તે રીતે કહો ત્યારે મહારાજે જે કીધું છે ને એ સાંભળવા જેવું છે પોતાનો મહિમા મહારાજ કહે છે શ્રીજી મહારાજ બોલ્યા અક્ષરાથી તેવા જે આ પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે અનંત અક્ષર મુક્તે સેવ્યા થકા પોતાના અક્ષરધામના વિશે સદાય બિરાજમાન છે તેમને સૃષ્ટિ સમયે અક્ષર સામું જોયું ત્યારે અક્ષરે કોટી મુક્ત સામું જોયું મહારાજે અક્ષર સામું જોયું અક્ષરે કોટી મુક્ત સામું જોયું ત્યારે તે મુક્તમાંથી એક પુરુષ ઊભો થયો પછી તે પુરુષે માયા સામું જોયું પછી માયામાંથી અનંત પ્રધાન પુરુષ સાદિક થયા અનંદ થયા પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ અને એ અક્ષર પુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે તે અનેક રૂપે કરીને સર્વેની રક્ષા કરે છે અને અનંદ પાર્ષદ શક્તિઓ ઐશ્વરીય સેવ્યા થકા પોતાના ધામને વિશે રહે છે અને બીજે રૂપે કરીને પુરુષો તમની સેવા કરે છે એ પ્રકારે એને વિશે અનેક કળા રહી છે કોને વિશે અક્ષરને વિશે અને એવા જે મહાપુરુષ તેનો મોટા કવિ પણ પાર પામતા નથી એ જે મહાપુરુષ છે ને શાસ્ત્રો ત્યાં સુધી જ પહોંચે જ જાજા એ મહાપુરુષને જ ભગવાન કહી શાસ્ત્રો ત્યાં સુધી પહોંચ્યા છે એ અક્ષર પુરુષને જ ભગવાન કહી દે છે આધુનિક સમજણવાળાની એટલા સુધી જ ગતિ છે આધુનિક સમજણવાળા ત્યાં જ પહોંચ્યા છે એવા અનંત અક્ષર મુક્તિ સેવા એવા જે પ્રગટ પુરુષોત્તમ તેની તમારે સાક્ષાત પ્રાપ્તિ છે આધુનિક શાસ્ત્રો જ્યાં સુધી પહોંચે છે એ જે છે એવા પુરુષ તો આનંદ કોટી છે અને એવા અનંદકોટી પુરુષો છે એના સ્વામી ભગવાન સ્વામિનારાયણ છે એવા મોટા ઉપાસના કરવા યોગ્ય મહારાજ મળ્યા છે માટે મહારાજ કે એની દ્રઢ ઉપાસના આ સ્વરૂપની કરવી ટૂંકમાં શ્રીજી મહારાજ અહીં આગળ એમ કહે છે કે આવા આપણે સામાન્ય જીવો છીએ એને મહારાજે બહુ મોટી પ્રાપ્તિ પોતાના સ્વરૂપની કરાવી છે આપણને જાણે ખબર નહીં સ્વપનું છે આ ખરેખર સાચું છે કે મહારાજ આપણને વાસ્તવિક મળી ગયા આપણને એવું લાગે કે આ હૂતાતાન મળી ગયા છે જેવી રીતે કોઈ હૂતો હોય ને હાકરનો ગાંગડો મળી જાય ને એમ શ્રીજી મહારાજની મોટપ જે નંદ સંતોએ લખી છે કોઈની નહીં નંદ સંતોની લખેલી અનુભવની એ મોટપને જ્યારે વાંચીએ શાસ્ત્રોને એટલે જ હું કહું છું કે નિત્ય ભક્તોએ મહારાજના ચરિત્રો વાંચ્યા જ કરો વાંચ્યા જ કરો વાંચ્યા જ કરો સિદ્ધાંતનો ગ્રંથ વચનામૃત ગુણાદિતનંદ સ્વામીને ગોપાળનંદ સ્વામીની વાતો નિષ્કુળન કાવ્ય અને મહારાજના ચરિત્રનો ગ્રંથ જે નિવૃત્તિવાળા છે એ તો ગેર બેઠા આ ગ્રંથો વાંચ્યા જ કરો મહારાજનો મહિમા રોજ નવો નવો જાણવા મળશે રોજ નવો નવો અને પછી બહુ કેફ રહેશે કે આવા મોટા મહારાજની મને પ્રાપ્તિ છે એનો બહુ આપણને પાવર રહેશે માટે મહારાજનો મહિમા વિશેષ સમજીએ વાલા ભક્તો આવતીકાલે હરિજયંતી છે અને હરિજયંતિ આપણે અહીંયા આગળ મહાપૂજા આવે દર મહિનાની આ હરિજયંતિએ મહાપૂજા શરૂ કરી છે એ મહાપૂજા અહીંયા આગળથી સંતો કરાવશે આવતીકાલે અહીંયા આગળ આપણા યજ્ઞેશ ભગત છે અહીં અહીંયા આગળ મુખ્ય યજમાન રહીને રે કરવાના છે અને બીજા બધા ભક્તોને પણ અહીંયા આગળ બધાને લાભ મળશે ઘેરથી બધાય ભક્તો આવતીકાલે પૂજાની ધોતી સાલ આસન આ બધું લઈને આવજો કદાચ ધોતી ન લાવી શકો તો સાલ તો ઓઢવાની લઈ આવજો પૂજાની અને આસન લઈ આવજો જો ધોતી લઈને આવશો તો વધારે સારું જે મુખ્ય યજમાનો જ્યારે જ્યારે જે જે હોય એને ધોતી સાલ લઈને જ આવું મંદિરે પણ બીજા ભક્તો જે નીચે લાભ લેવાના હોય એને ધોતી સાલ જો શક્ય હોય તો રાખવી ધોતી ન હોય શક્ય હોય કે ધોતી ના લાવી શકાય એવી હોય કંઈ બદલવાની તકલીફ પડે એવી હોય તો સાલ એકલી લઈને આવજો આસન લઈને આવજો અહીંયા આગળ બધાઈને ફળાહાર કાલે જયંતિ છે એટલે અહીં ફરાળની વ્યવસ્થા બધા ભક્તો માટે અહીં કરવામાં આવશે મંદિરમાં તો જે ભક્તો આવવાના હોય ઘણાને મને નામ આવી ગયા છે હજુ કોઈ આવવાના હોય તો ફોન કરીને જણાવજો જેનાથી અહીં આગળ વ્યવસ્થા કરવાનો ડીશો તૈયાર કરવાનો પૂજા આપવાનો બધો ખ્યાલ આવે હવે જે ભક્તો ઓનલાઈન મહાપૂજા કરવા માગતા હોય અહીંથી સંતો જ્યારે કરાવે ત્યારે જે પૂજા સંતો કરાવતા જાય તમે ઘેર બેઠા કરી શકો છો એક ફોર્મની ડીશની અંદર એક ફોર્મની ડીશ એટલે બે ચાર ફોર્મની ડીશો રાખવી બાઉલ રાખવા ગ્લાસ ચમચી પેપર નેપકિન પછી જે પૂજા બોલું છું તમને જો કદાચ કાગળ પેન ઘરમાં હશે જ કદાચ કોઈ ઘરમાં ના હોય બહાર હો તમને હોય તો ફોન કરજો તમને આ જે લિસ્ટ છે એની ફોટોકોપી મોકલી આપશે સંતો એ પ્રમાણે કાલ તૈયાર રાખજો જેનાથી તમે ઘેર બેઠા પણ મહારાજની પૂજા કરી શકો અબિલ ગુલાલ કંકુ ચંદન આ ડિશમાં રાખવાનું છડીના પીસ ચાર રાખવાના છૂટા ફૂલ ઘરની અંદર હોય બહારથી લાવીને રાખો છૂટા ફૂલ સોપારી બે નંગ જનોઈ ત્રણ નંગ ચોખા પંચામૃત પાણી કેસરજળ મહારાજની સ્ટેન્ડવાળી મૂર્તિ પછી થાળી અભિષેક માટે ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ પ્રસાદ મગજ શીરો જે કોઈ એવો પાક કોઈ પણ ઘરમાં એક સારો પાક હોય એવો પાક બનાવી રાખવાનો આરતી અખંડ દીપ આટલી વસ્તુ તમે જે ઘેર બેઠા મહાપૂજા કરવા માગતા ઓનલાઈન એ બધા ભક્તો ઘરેથી મહાપૂજા કરજો ઘણશ્યામ મહારાજને સન્મુખ તમે ત્યાંથી ભાવના કરજો એટલે તમને પણ હું મહારાજની દૃષ્ટિ તમારી ઉપર રહેશે એક કેમેરો મહારાજ ઉપર રહેશે જ એટલે તમને ઘેર બેઠા મહારાજની સામે જ મહાપૂજા કરો છો એવો બધાને લાભ મળશે તો આવતીકાલે મહાપૂજા છે રાત્રે સાંજે સવા સાત વાગે આરતી થશે આરતી બાદ સ્તુતિ પત્યા પછી સવા સાતથી સવા નવ સુધી અહીં મહાપૂજા થશે શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ દેવેશ્વરમ ભક્તિ માધ્મજમ વાસુદેવમ माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महर